નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભરત પટેલ આપ સૌનું વન ટચ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે મનોજ્ઞાન વિષયની અંદર વિભાગ ની અંદર જે બે ગુણના અગિયાર પ્રશ્નો પૂછાય છે અને વિભાગ સીનો કુલ ગુણભાર બાવીસ છે તો એ જે ટૂંકા પ્રશ્નો પૂછાય છે એ ટૂંકા પ્રશ્નો આપણે જવાબ સાથે જોવાના છે તો ચાલો તમારો સમય ન બગાડીએ અને પ્રશ્નો જોઈએ જવાબ સાથે એ પહેલાં મિત્રો તમે વિડીયોને લાઈક કરી નાખો અને ચાલો જોઈએ વિભાગ સીના આઈ એમ પ્રશ્ન નેત્રમણીનું અનુકૂલન એટલે શું બે સંવેદન એટલે શું ત્રણ ધ્યાનના લક્ષણો જણાવો ચાર ધ્યાન પ્રેરણાત્મક છે વિધાન સમજાવો પાંચ ધ્યાનને આકર્ષનારા વ્યક્તિલક્ષી ઘટકો જણાવો તો જે મુખ્યત્વે ચાર છે વ્યક્તિનો રસ કે અભિરુચિ વ્યક્તિની જરૂરિયાત વ્યક્તિની ટેવ વ્યક્તિનું શિક્ષણ અને વ્યક્તિની મનોશારીરિક સ્થિતિ પ્રશ્ન પાંચ સોરી છ ધ્યાનનો કેન્દ્રપ્રદેશ એટલે શું પ્રશ્ન સાત ધ્યાન વિચલન એટલે શું પ્રશ્ન આઠ સાપેક્ષ કાયમી ફેરફારો ઉદાહરણ સહિત સમજાવો પ્રશ્ન નવ નિષેધક પ્રબલન એટલે શું પ્રશ્ન દસ આંતરસૂઝનો પ્રયોગ કોણે અને કોની ઉપર કરેલો છે પ્રશ્ન અગિયાર કારક અભિસંધાનની સમસ્યા પેટીની રચના સમજાવો પ્રશ્ન બાર વિધાયક પ્રબલન એટલે શું પ્રશ્ન તેર શિક્ષણની તરહ સમજાવો તો કે શિક્ષણની મુખ્ય ચાર તરાહો છે અનુકરણ દ્વારા શિક્ષણ અને ભૂલ દ્વારા શિક્ષણ અભિસંધાન દ્વારા શિક્ષણ કારક અભિસંધાન દ્વારા શિક્ષણ અને આંતરસૂજ દ્વારા શિક્ષણ પ્રશ્ન ચૌદ ગિલફળના ત્રિપરિમાણાત્મક સિદ્ધાંતમાં રહેલા ઘટકો અને માનસિક ક્ષમતાઓ જણાવો પ્રશ્ન પંદર બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંતો કયા કયા છે સમજાવો સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત સ્ટનબર્ગનું ત્રિપુટીનું સિદ્ધાંત ગિલફળનું ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત ગાર્ડનનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત અને જેપી દાસનો પાસ સિદ્ધાંત કે જે બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંતો માનવામાં આવે પ્રશ્ન સોળ ગાર્ડનરે કયા આઠ પ્રકારની બુદ્ધિ સૂચવી છે તો જેનો જવાબ આવે છે કે ભાષાકીય બુદ્ધિ તાર્કિક ગાણિતિક બુદ્ધિ અવકાશીય બુદ્ધિ દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ આંતરવૈયક્તિક બુદ્ધિ સાંગીતિક બુદ્ધિ વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિ એમ આઠ પ્રકારની બુદ્ધિ ગાર્ડનરે દર્શાવેલી છે પ્રશ્ન સત્તર માનસિક વયની વ્યાખ્યા આપો તો કે વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે તેના સંબંધમાં તેના માનસિક વિકાસની કક્ષા એટલે તેની માનસિક વય પ્રશ્ન વીસ મનોવલણના સ્વરૂપના કોઈપણ ચાર મુદ્દા દર્શાવો પ્રશ્ન એકવીસ પ્રચાર દ્વારા મનોવલણ પરિવર્તનનું ઉદાહરણ સમજાવો પ્રશ્ન બાવીસ સમૂહ માધ્યમ એટલે શું તો કે જે બહોળા વિશાળ સમુદાયને માહિતી આદાન પ્રદાન કરી શકાય એવા પ્રકારના માધ્યમને સમૂહ માધ્યમ કહેવામાં આવે છે પ્રશ્ન ત્રેવીસ પૂર્વગ્રહ વિસચક્ર જન્માવે છે સમજાવો પ્રશ્ન ચોવીસ અનુકંપી ચેતાતંત્રનું કાર્ય જણાવો પ્રશ્ન પચીસ હતાશાની વ્યાખ્યા આપો પ્રશ્ન છવ્વીસ મનોભારના ઉદ્ગમ સ્થાનો જણાવો તો કે ત્રણ છે આઘાતજન્ય બનાવો જીવનની તાજેતરની ઘટનાઓ અને ત્રણ રોજિંદી મુશ્કેલીઓ આ ત્રણ ઉદ્ગમ સ્થાનો મનોભારના છે પ્રશ્ન સત્યાવીસ દબાણ એટલે શું પ્રશ્ન અઠ્યાવીસ સમાયોજન એટલે શું અને પ્રશ્ન ઓગણત્રીસ મનોભારના મનોવૈજ્ઞાનિક લક્ષણો એટલે શું પ્રશ્ન ત્રીસ ખામીયુક્ત જનીન તત્વોની વર્તન પર સી અસરો થાય છે જે જણાવો અહમ વિશે સમજૂતી આપો બત્રીસ યોગનો અર્થ સ્પષ્ટ કરો તેત્રીસ ધ્યાનના ફાયદા વર્ણવો ચોત્રીસ યોગના આઠ અંગ જણાવો પાંત્રીસ સ્વાનુભૂતિની ઉદાહરણ સહિત સમજૂતી આપો છત્રીસ માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધો ટૂંકમાં વર્ણવો સાડત્રીસ ગંદકી કેવી રીતે ફેલાય છે તે સમજાવો અડત્રીસ ભૌતિક પર્યાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે સમજાવો કેન્દ્રીયકરણ એટલે શું સંસ્થાની વ્યાખ્યા આપો એકતાલીસ વિભાજન કોને કહેવાય અને બેતાલીસ સમચોરસીય સંરચના કયો અસરકારક નીવડે છે પ્રશ્ન તેતાલીસ નિષેધ પરિસ્થિતિમાં પુરુષોમાં કયા પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવે છે તો કે માદક પદાર્થોનું સેવન સમાજ વિરોધી પ્રવૃત્તિ ગુસ્સો આ આક્રમકતા જેવી અનેક સમસ્યાઓ ઉદ્ભવે છે વિધાયક મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપો પ્રશ્ન પિસ્તાલીસ સુખ અને સુખાકારીની વ્યાખ્યા આપો તો કે પોતાના જીવન વિશેના વ્યક્તિના ભાવાત્મક અને બોધાત્મક મૂલ્યો મૂલ્યાંકનને વ્યક્તિલક્ષી સુખાકારી તરીકે ઓળખવામાં આવે છે આ વ્યાખ્યા ડાયનરે આપેલી